સુરે તું આવ્યો ને તે તુલા પટ્ટી વાળા લે છે એ ટેકનોલોજી નામે કાંઈ નંબળે સમજો. એક સાફ્ટિંગમાં 8 જણા હોય, એક મોટર હોય નહીં તે જ નથી ગયા ને ભાગશાળી નથી. તું હીરા ગણવા ખરેખર માનવસિદ્ધ અધિકાર છે, કારણ કે હીરા ગણવા ને એનાથી 5,000 ની રૂમ હાંકતા આવડે ને 25,000 ની રૂમ હાંકતા આવડે ને 1.5 લાખ ની રૂમ હાંકતા આવડે. એ હીરા શીખવાડે, કેમ કે જેટલું સ્ટ્રગલ ને જેટલી ઓલી કે ને હોખમણ્યું હીરામાં થતી. પણ હવે તો બહુ સારો સમય આવ્યો, પેલા એટલા પગાર નહોતા, આટલી સુખ સુવિધાઓ નહોતી અને આટલી ટેકનોલોજી નહોતી. હું તો બરોબર, તમે નહીં માનો, તમને મજા આવશે કે ઘાટ બંધ છે ને જયેશભાઈ, તેમ છું કે હાલો ઓફિસમાં વ્યા જાય, ઓલા ક્લાસીસ વાળા અહીંયા શીખવા જાય ને એક બોલપેન આપે ને ઓલા પાણકા આપે થોડા કાસના ટુકડા, એમ આમ જેમ સીધી ઊભી લીટી થાય ને એટલે આપણને એમ કે તમે હાલો, એમ છો તમે હાલો એ કે એટલે આપણને તો વળી પછી મો ભાઈ ત્રિલોકભાઈ આપણને જેમ થાય ખરેખર આપણે હાલતા શું સીધી લીટી ઉપર જ હાલે. એક જણો વિરજીભાઈ આપણને એક જણો લઈ જાય, સમજા કે આલા ભાઈ ને પેલા લેતા જાય. આવું નરવી વાસ્તવિકતા એટલા માટે કહું, મને ગમ્યું આજ કે તમે જે સ્થિતિમાં હું હતો, જે બાળપણથી માંડીને આજે અહીં સુધી પૂગ્યા છે ને એની હું ખાલી થિયરી એટલા માટે કહું, મને ગમશે એ વાત કે ઊભી લીટી ખાલી થાય ને સીધી લીટી ને ઊભી લીટી, બેલકી બેલકીમાં જામજો રામ રામ, હો મૂળ મારો રામ ભલું કરે કાંઈ ખબર ન પડતી, ખાલી નાશ ડૂસુ ઝીરમ દૂધ કઈક આવે સોસ ખાડું આવું બધું આવતું. તમે નહીં માનો, એ બે ત્રણ ખાલી ઊભી લીટી થઈ ગઈ ને લઈ ગયા કે હાલે એમ છે, લઈ ગયા તો એનો વાંધો નહીં, મને જીમબામ બેહાર્યો અને એમાં વાંધો નહીં જીમબામ બેહાર્યો. એ ભાઈ વાંધો નહીં જીમબામ બેહાર્યો, ભારમાં બેહાર્યો અને 6 મહિના સુધી મને તડ તડ જ કરવા આપ્યું, સમજ્યા કે તડ તડ કર્યા રાખો, તડ તડ કર્યા રાખ્યા. પછી આવી શ્રાવણી, શ્રાવણીમાં જેટલા નવા નવા હતા ને બધા નીકળી ગયા. પછી મજાની વાત તો જયેશભાઈ એ છે, મજાની વાત તો એ છે, શ્રાવણી નીકળી ગઈ ને એટલે પછી બધી એમ ફરવા નીકળ્યા, જગ્યા છે શેમાં ખબર તો હતી ને કે એમાં બે હતા, એમ મેન્યુઅલમાં બે થઈ કે ભાર કરતા, હેમાં ભાર કરતા કે ફલાણી ફલાણામાં, એમ કે વાંધો ને હાલો મેન્યુઅલ ફાવશે કે જીમ્બા, આવું કહે ને આમ કંઈક વ્હાઈટ ને એવું બધું. પણ ખરેખર દિલથી કહું ને, હીરાએ જેટલું શીખવાડ્યું છે ને એટલું બીજાએ જ શીખવાડ્યું, હીરાએ જેટલું શીખવાડ્યું એની વાત જાવ દો. કારણ કે દેહમાંથી શીખી શીખીને અહીંયા આવ્યા, અહીંયા આવીને સીધા સ્નેહ મુદ્રાને બોમ્બે કોલોની બેહાર્યા અને એ જે આમ સાફ સફાઈ બોમ્બે કોલોની જોઈને એમ થઈ કે ગાન કરતા આપણું ગામડું સારું હતું. અને નહીં માનો, એ એક સાફ્ટિંગમાં 8 જણા બેઠા હોય ને તઈ હજી દેહમાં શીખીને આવ્યા હોય, શીખીને આવ્યો એટલે આપણે ધ્રુજી બી થોડાક આમ તકલીફ થાય કે આ આ આટલું મોટું કારખાનું ને આપણું કેમ આમ થાય, હાલશે કે નહીં હાલે ને એ મેનેજર બિચારા લોટ આપે ને લોટે 5 હીરાનો બેહારે લેટ ઉપર મૂકી બીતા તો હોય અને ઘાટમાં બેઠા ને એટલે આમ શરૂઆતમાં આમ આમ કટોરું લઈ આમ 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 પછી મોઢે આમ જરી રાખા તને નહીં ખબર હોય આમ આમ અડવાનું આમ જોવાનું ટાઠું છે ગરમ છે અતપ છે આમ કરીને આમ લેવાનું આમ જોવાનું ડોલમાં બોળવું પછી 1 લાખ લેવાની એમાં જરી કેવી લાખ લેવાની લાખ લઈ પછી એને પાછું આમ સીપીએ હું આમ લેવાનું પછી આમ હળવું કરવાનું આમ હીરો આમ પકડવાનો પછી આમ 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 ગરમ કટોરામાં આંગળી અડાડવાની પછી પાછો હાઈ ક્લાસ લેવાનો વળી પાછું આમ જોવાનું સરખું છે સીધો સોયટો છે કટોરું ઠારવાનું. એ તો જેને ઘાટ કહેવાય છે ને એને ખબર હશે, એ કટોરું તો ઠાર્યા પછી વળી પાછું એને આમ તમને આ ખાલી નવે નવા ટ્રાય મારવા આવ્યો ને એની વાત કરું છું, પહેલો દી જેનો હોય ને એની વાત છે, દેહમાંથી બરોબર આવ્યા ને ટ્રાય મારવા લઈ ગયા હોય અને એ 5 હીરા તમને કહું આપ્યા હોય શોખાન દાણા જેવા કેવા
શોખા દાણા જેવા પલસા હાથમાં ભરે નહીં. આમ તમને કોઈ આમ ખટક્યો હતો ઓલો નાખીને, પછી એક દંડો હોય, દંડામાં કોટે ચડાવી હોય ને પછી આમ જોતું તો હું આમ જ્યાં તમે આમ કરો ને પછી એમ અળુક નું વળી પાછું એન્કલેસ મારવાનો, વળી પાછું એ પેલા હીરામાં પેલો હીરો છટકો હોય ને તે હીરો ન ગોતતા, તે શું કરતા ખબર છે, ખાલી હાથ જણા સામું જોવાનું, એ જે મોઢા ફરી ગયા હોય તો એ તો જીત. આપણે પહેલે વહેલું ગયા હોય ને એટલે ઓલા લુઈ ઘ્યું પહેરીને, કોટનની લુઈ ઘ્યું આવતી બરોડામ 45 રૂપિયાની લુઈ ઘી, કોટનની લુઈ ઘ્યું ને મારો દીકરી ઊભી ને ઊભી જ રહી હો. અને મોટો બોલર કારીગર હોય ને એવી કુણી માખણ જેવી લઈ આવે 120 રૂપિયાવાળી. એટલે આ અરસામાં એક વસ્તુ ખરેખર સિરિયસલી એવું અંદરથી કે ભાઈ અહીંથી સહન કરતા થોડુંક આવડ્યું કે મોટા સિટીમાં રહેવું હોય તો થોડું થોડું સહન કરવું પડે. અને ગામડાની મજા આ મને ને તમને અહીં સુધી, આ તો કહેવાય ને કે એક બહુ સરસ મજાની કહેવત છે કે મજબૂરી અહીંયા લાવી છે ને કરે એવડા મોટા પાટડા મૂકીને થોડા આવી, પણ જે અહીંયા આવ્યા અને જે દેશને વિદેશને મેન તમે આ આપણા ગામડાઓની સંસ્કૃતિને પરંપરાઓને અહીંથી સુરતમાંથી જઈને જે ઉજાગર કરી છે મારા બાપા, આજ દેશ વિદેશમાં ગુજરાતી તરીકે આપણી છાપ છે. કેમ કે હીરા ન હોત તો કાંઈ ન હોત, હીરા જ ન હોત તો કાંઈ ન હોત. મને ગમે કેમ કે એ જે 10-20 હીરાનો લોટ આપતા એમાં એક લડાવવાનો હીરો આપતા, એ ખરડ ખરડ કરે રાખવાનો, આખો દી લડાવો તો એ તમને કહો હાજે મગના દાણા જેવો થાય. એટલે આ જે આનંદ છે અને આ જે પવિત્ર મજા કરવાની છે તમને બધાને, આજ ખરેખર આજે સ્નેહ મિલન તરીકે નહીં પણ એક સ્નેહથી જ્યાં ભાઈના માન ખાતર આપ આવ્યા છો, એક વખત જોરદાર તાળીઓથી વધાવો. હવે પ્રોગ્રામ ચાલુ કરી બરોબર ને રાકેશ? અને હે આપણે અહીંયા હા ભળવા આવી હણકા તગડવા નતા આવ્યા, એટલે મને ગમે. હમણાં તો હું અમુક જગ્યાએ જઈને તો મજા એ વાતની, હમણાં એક છોકરો આમ થયેલો જ મેં સહજતાથી પૂછ્યું, મેં કીધું અહીંયા લે, હું છે નહીં પણ અહીંયા આવેલ તો આ 2 વર્ષ છોકરા મા બાપ ભેગા રહ્યા ને અમુક સુધરી ગયા, અમુક બગડી ગયા, બગડી હુકામ ગયા ખબર, ઓલા ભાઈ બાયત બાયત જ કરે. હમણાં એક ભાઈ આમથી આવેલો આવ્યો ને એટલે મેં કીધું લા કપાળે શું થયું, મને કે જાવા જો નહીં, મેં કીધું પણ દાંતે કાઢશો પાછો આટલો બધો, એક તો ઢોકળું થઈ ગયું પાછો દાંતે ના કાઢસ, મને કે એ કે વાત જવા દો નહીં. મેં પણ કહેતો ખરો એ કે અમે બે એટલા બધા રાજી રહી, એટલા બધા રાજી રહી ને એની વાત જવા દો. મેં કા, મને કે એ કે હું ખીજાવ એ હા ભળી લે એનો મગજ હલે, એટલે છુટ્ટા હાણસી ના ઘા કરે એટલે હું છટકી જાઉં એટલે હું દાંત કાઢું, અને એ આંટી જાય તો એ દાંત કાઢે, એટલે અમારો આવી રીતે સુખી કુટુંબ રહે છે. મેં કીધું હશે ભાઈ આ તો આ સુખી કુટુંબ આ દાંત કેટલા બધા નિખાલસથી દાંત કાઢે સાથે, જે અમુક આવ્યા હતા એ પ્રેમથી આવ્યા હતા, એ ખાઈને વી આવી ગયા, એને ભીહ હતી, જમી જમી નીકળી ગયા એને ભીહ હતી. રાકેશ એ તમે ભલે ગમે એટલા વાગે, એ ભલે કીધું ગમે એને, તમે આમ જો 9 વાગે એટલે ઘેરે હોવા જોઈ, આમાં તે હું અને આપણે પાછું 8 વાગે ટિફિનનું ડબલું લઈને ફરફડતું, તમને તમે તો હજી સારું કામ કરો છો. હા હીરામાં છો તમને એમ થાય કે આ સ્ટેજ ઉપર ચડીને આ કાળીઓ મજા આવે એમ બોલે નહીં, હીરામાં છો એટલે હજી સારું છો, બાકી ધંધાની તો વાત જ રહેવા દો, થઈ જાય મળી જાય, પડ્યા છે નથી પડ્યા 200 રાકેશભાઈ ને આપવાના હતા 2.5%, મારે આવે એમ છે ને 180 દિવસે 5% કપાય નહીં, એને કરતા ઘણો હારો છે, એ 180 દિવસે 5% કપાય ને આવે હું આમાં વધે આમાં. હે મને ગમે આ ગામડામાં હમણાં આપણે બધા દેહમાં ગયા હતા, હું નકરી લેરખડી લીધી, અને દિવાળીના આયોજનની અંદર ખરેખર 5 દિવસ છે ને કુટુંબને હારે ગામડે લઈ જવું, નકરી શિમલા મનાલીની ટિકિટો ન કાપવી, એક દી પાલિતાણાની કપાય, એક દી હતાધારની ટિકિટો કાપવી, એક દી પરબના પીરે જવાય ગળધરા આવો અમારા ધારી,
અને અમારી તો ગાંડીગીરની તો વાત જાવ જો, હમણાં એક મારો મિત્ર યુએસ થી આવ્યો ને, મને કે યુ નો હિતેશ આપણે ગાંડીગીર ફરવા જાવું છે. મેં ક્યાં જવું છે? ગાંડીગીર ફરવા. ગાંડીગીર ને ગર કહેવાય. હા, આપણે ગાંડીગીર ફરવા. આ ગુજરાતી અને અંગ્રેજી ખરેખર ખબર નથી પડતી. ગુજરાતી ભાષા છે ને આપણી માતૃભાષા છે, આને જીવતી રાખવાની મારા બાપ ખરેખર મહેનત કરજો. કારણ કે આપણે છેલ્લી પેઢી એવી છું, આપણે આ એ બેઠેલા બધાને કહો, આપણે છેલ્લી પેઢી જ એક એવી છે કે જેને તળપદા શબ્દોની ખબર છે, આવનારી પેઢીઓને નહીં ખબર હોય. આપણે છેલ્લી પેઢી એવી છે કે આપણા મા બાપની આપણે સેલ્ફી લઈ શકશું, અને એ વળી ધોળા કપડામાં. ધોળે મિલિટરી જે કહે ને, ધોળે મિલિટરી એટલા માટે કહેવાતી કે શાંતિનું પ્રતિક કહેવાતું. સવારના 4 વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય અને 6 વાગે રેડિયો ચાલુ કરે તો રેડિયામાં આકાશવાણી રાજકોટ ઈ સાંભળતા. નમસ્કાર, આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. પ્રભાત્યા સાંભળતા, હજી અખંડોજી હરિતારા હાથમાં હરિમારું ગાડું ક્યાં લઈ જાય. વૈષ્ણવજન તો જેને કહીએ, જે પીઢ પરાઈ જાણે રે, આ શબ્દોને નૂર રહેતો. 4 વાગ્યા જાગી જતા ને એટલે, અને આપણે તો 9 વાગે ઉઠી ગુજરાતીના આઠડા જેમ પીડ્યા હોય ખાટલામાં, અને એમાં પાછા કાનમાં કાળા ડીટીયા નાખ્યા હોય, ઝલક દીખલા જા, ઝલક નથી દીખલાવી, મોઢું થઈને ભાખરી પેળોતા. આ આ અમુક વસ્તુ હું તમને ખીજાવા નહીં, કેવા નહીં, લોકદર્શન કરવા આવ્યો છું. તમે બધી જગ્યાએ બધી વસ્તુ સાંભળી દેશે, પણ આપણે ક્યાં ક્યાં ચૂકતા જઈએ છીએ. 5,000 થી માંડીને કદાચ 1.5 લાખનો પગાર થઈ ગયો તો હું તમે ચૂકતા જઈએ છીએ ને, ખાલી મારે એનું તમને લોકદર્શન કરાવવું છે. કેમ કે અત્યારના છોકરાઓને તમે કદાચ 50 રૂપિયા આપો તો તમને ખબર હશે કે હું ભાગ લાવે છે, ભાગ લાવે એનોય વાંધો નહીં. બાકી તમે જે 500 થી માંડીને 2,000ની મજાઓ લીધી એવી અત્યારની પેઢી નહીં લઈ શકે. એ 500માં 10 યામાં દહીયું આવતું કરકરિયા વાળું, એમાં દહીયાની તમને કહું શેકરિંગ વાળી ગુલફી આવતી, કાલા ખટા. અત્યારે 150 રૂપિયાના ગોલામાં મજા નથી આવતી ને, એટલી દહીયામાં જે તમને કહું કાલા ખટા સૂંઘતા. મોય સૂંઘવાની અને બટકું ભરી થઈ રહેતી. આ ગામના શેડે લઈને નીકળા, ઓલા ગામના શેડે જાય તો રામાપીર નો ભાલો થઈ જતો, પણ બટકું ન ભરતા. થઈ રહેવાની બીક હતી કે હવે આપણી પાસે ભાગમાં હું કઈ નહીં. અત્યારે કદાચ 1.5 લાખ રૂપિયાની 2-વ્હીલ લઈને નીકળી, પણ જેટલી ફોરમું એમાં ન આવતી ને એટલી ફોરમું ક્યાં આવતી? પંખા વગરની સાયકલમાં. એ જે તમને કહો આગળની સાયકલ, આગળનું ટાયરમાં પંખો ન હોય અને 2 પેન્ડલ મારતા હોય, એમાં 1 પેન્ડલમાં ધરી જ હોય ખાલી, અને એ તમને કહું એ જેમ ઢાળ ચડતા હોય ને પછી જે એ ઘૂંટી સટકે, અને જે ગોઠણમાં બધું એ લાગ આવ્યો હોય ને એ પછી જેમ બળતરા થતી ને અડધું સહન તો ત્યાંથી કરીને જ આવ્યા તો.